नमस्कार, फाइनल रिपोर्ट में आपनु स्वागत छे। हूं छु प्रतिपाल सिंह। समाचार जो ये विस्तार थी तो सुरेंद्रनगर ना पाटड़ी ना गेड़िया गामे पुलिस फायरिंग में बे ना मृत्यु थया होवानु सामे आव्यु छे। मालवण पुलिस ना पेट्रोलिंग दरमियान गुजसी टॉक ना आरोपी हुमलो कर्यो होवानो आक्षेप करवामां आवी रह्यो छे। आरोपी हनीफ खान उर्फे काळू खान ने तेना पुत्र मदीन खाने पुलिस पर तीक्ष्ण हथियार थी हुमलो कर्यो होवानो पुलिसे बात करी छे। तो आ हुमला ना स्व बचाव में पुलिसे फायरिंग कर्यु हतु। आ फायरिंग में आरोपी हनीफ खान उर्फे काळू खान अने तेना पुत्र मदीन खान नु मृत्यु थयु छे, जारे अन्य बे ने इजा पहोंची छे। हाल इजाग्रस्तोने सारवार माटे होस्पिटल लई जवामां आव्या छे। एलसीबी अने स्थानिक पुलिस नो काफलो होस्पिटल पहोंच्यो छे। तो बीजी तरफ मृतकना परिवारजनोए न्याय न मळे त्यां सुधी मृतदेह स्वीकारवानो इनकार कर्यो छे। फायरिंग करेला है पुलिस पुलिस वालों ने गेडिया गाम में घरे आवी ने पुलिस वालों ने फायरिंग करेला था मारा फुआ ऊपर अने मारा भाई ऊपर। कौन कौन पुलिस वाला था? पुलिस वाला में वीएन जाडेजा, युवराज सिंह, अजय सिंह, भरवा रणछोड़ भरवाल भाई अने मुर्राज सिंह। શા માટે ફાયરિંગ કર્યું? અને આ ચાર નહીં, ઘણા બધા અન્ય સ્ટાફ ઘણો બધો હતો અને એવી અમારે કોઈ એવી કોઈ ગુનેગારી નહોતી કે એમને અમારા ઉપર ફાયરિંગ કરવા જોઈએ। આ તો એમને ફાયરિંગ કરેલા અને મારો ભાઈ 16 વર્ષનો છે એના ઉપર ફાયરિંગ કરેલું। હવે તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમે અહીંયાથી ડેડ બોડી ત્યાં સુધી નહીં લઈ જ્યાં સુધી અમને ન્યાય ના મળે। અમને અત્યારે જ ન્યાય મળવો જોઈએ। કેમ અમારો શું એવો વાંક હતો કે આવી રીતે બેરહેમીથી માર્યા અમને? કઈ ને, પ્રાઇવેટ ગાડી હતી એમની અને પ્રાઇવેટ એમના બંદૂક ને એ બધું પ્રાઇવેટ લઈને આવ્યા હતા અને હાલમાં તો ખબર નહીં પણ ત્યાં એ બધું મૂકીને વયા ગયા હતા। જેવી જ ફાયરિંગ કર્યા અને બંનેને માર ફુવાને અને ભાઈને બંનેને મૂકી અને વયા ગયા ત્યાં જ। तो जो घटना सामे आवी छे, सुरेंद्रनगर ना पाटड़ी ना गेड़िया गामनी पोलिस पेट्रोलिंग दरमियान गुजसी टॉक ना जे बे आरोपी हता तेओनी वच्चे तेमज पोलिस वच्चे जे झपाझपी थई हती त्यार बाद कहेवामां आवी रह्युं छे, पोलिस जणावी रही छे के तीक्ष्ण हथियारो वडे तेओए हुमलो कर्यो हतो अने स्व बचाव में पोलिस द्वारा फायरिंग करवामां आव्युं ने फायरिंग में जे आरोपी छे बे तेओना मृत्यु थया छे। वधु माहिती माटे संवाददाता वीरेन डांगरे चापण जोडाया छे। वीरेन, जे समग्र घटना सामे आवी छे અને ગેડિયા ગામની કે પોલીસે ફાયરિંગ કર્યું અને ગુજસી ટોકના જે બે આરોપી છે તેઓના મૃત્યુ થયા છે, બીજી તરફ પરિવારજન છે તેઓ જણાવી રહ્યા છે કે તેઓને યોગ્ય ન્યાય મળવો જોઈએ, નહીં તો તેઓ મૃતદેહ નહીં સ્વીકારે। ચોક્કસ પ્રતિપાલ, વાત કરવામાં આવે તો પાટડી તાલુકાના ગેડિયા ગામનો આ બનાવ છે। ગેડિયા ગામે ફાયરિંગમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે। આ અંગેની વિગતોની વાત કરવામાં આવે તો માલવણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુજસી ટોકના આરોપી પિતા અને પુત્રએ પોલીસ પર હથિયાર વડે હુમલો કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। સ્વ બચાવમાં ફાયરિંગ કરતા પિતા અને પુત્રના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। આ જ ઘટનાને પગલે એલસીબી સહિત સ્થાનિક પોલીસ કાફલો હાલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યો છે। જ્યારે વાત કરવા તો હાલ પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે। પરિવારજનોની હાલ માત્ર એક જ માંગ છે કે જ્યાં સુધી તેઓને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હોસ્પિટલેથી લાશ સ્વીકાર નહીં કરે અને ન્યાય નહીં પહોંચે ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરશે। જી પ્રતિપાલ, આભાર વીરેન માહિતી બદલ।